હોય તો આપણે પણ બદલાવું જોઈએ પરિવર્તન એ તો સમાજનો નિયમ છે અને એટલે વ્યવસાયમાં પણ પરિવર્તન જરૂર પડે કરી જ લેવું જોઈએ અને સમયસર કરી લેવું જોઈએ બીજી એક વસ્તુ છે કે આપણે જ્યારે નવો નવી નોકરી કે નવા વ્યવસાય ધંધા માટે આપણે વિચાર કરતા હોઈએ તો ઘણીવાર આપણે વિચાર કરતા રહીએ કે એમાં ફાયદો થશે કે નુકસાન થશે એનું નેટવર્ક કેવી રીતે બનાવવું કે કયા લોકોને સામેલ કરવું કરું કે ન કરું આ બધું આપણે વિચાર કરતા રહીએ અને એ ક્ષેત્રમાં એ સ્થળે એ બીજી વ્યક્તિ એ વ્યવસાય કરી લે છે અને પછી આપણે એ સ્પર્ધામાં ટકી શકવા માટે સક્ષમ હતા અથવા તો આપણે એટલી હિંમત થતી નથી એટલે સમય યોગ્ય સમયે આપણે જે પણ ધંધો કે વ્યવસાય કરવો છે અથવા જ્યાં કેરિયર બનાવી છે એ આપણે બનાવી લેવી જોઈએ બીજી એક વસ્તુ છે કે તમે ધારો કે સમય ખૂબ વહી ગયો છે અને આપણે એમાં કંઈ જ કરી શકીએ એમ નથી તો પછી જ આપણે જે વ્યવસાયમાં છીએ એમાં મિત્રો ડુ યોર બેસ્ટ કારણ કે જ્યાં કુશળતાપૂર્વક કાર્ય થાય છે ત્યાં આપણી ગણના થવાની જ છે એટલે તમે જો જ્યાં છો ત્યાં સરસ મજાનું કામ કરશો તો તમારી ગણના થવાની છે તમારી પ્રતિષ્ઠા વધવાની છે તમને કદાચ બઢતી મળે પ્રમોશન મળે વધારાનું કમિશન મળે પગાર વધારો પણ મળી શકે એટલે તમને જોબ સેટિસ્ફેક્શન જ્યાં પણ છો ત્યાં પણ મળવાની સંભાવના એટલી જ છે તો મિત્રો ખાસ ડૂ યોર બેસ્ટ સૌથી સારામાં સારી વસ્તુ આ છે કે આપણને જે કાર્ય કરવામાં કરવા માટે આપવામાં આવ્યું છે એમાં આપણે સૌથી સારામાં સારો દેખાવ કરીએ યોગ હ કૌશલમ હા આપણું ધ્યેય હોવું જોઈએ અને તો મિત્રો આપણે બહુ જ સરસ રીતે સફળ થઈ શકીશું બીજું એક અગત્યની બાબત છે કે કારકિર્દીની તૈયારી કરવી આપણે જે વ્યવસાયમાં જવું છે જે કારકિર્દીમાં જવું છે ત્યાં આપણે શું કરવું પડશે અને કેવી ક્ષમતાઓ કેળવવી પડશે કેવા પ્રકારનું કાર્ય કરવું છે આ બધી જ બાબતોને આપણે ધ્યાનમાં રાખવી પડે મિત્રો આપણે ત્યાં હવે મોટાભાગે પરંપરાગત વ્યવસાયમાં લોકો વધારે જાય છે શિક્ષક છે અધ્યાપક છે વકીલ છે મિત્રો ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે ખૂબ મોટા અમૂલ પરિવર્તન આવી રહ્યા છે તમારે શિક્ષક બનવું હશે તો હવે માત્ર ડિગ્રીની નહીં ચાલે ડિગ્રી કર્યા પછી શૈક્ષણિક લાયકાતો પૂરી કર્યા પછી પણ તમારે એને તમારી અભિયોગ્યતા સાબિત કરવી પડશે એબિલિટી સાબિત કરવી પડશે અને એના માટે તમારે પરીક્ષા આપવી પડશે મોટાભાગના કોર્સિસમાં પણ હવે પ્રવેશ પરીક્ષાઓ આવી ગઈ છે તો મિત્રો તમારે જે વ્યવસાયમાં જવું છે ત્યાં કઈ પ્રવેશ પરીક્ષા આપવાની છે તમારે કેવા પ્રકારની એબિલિટી સ્થાપિત કરવાની છે તમારી જાતને કેવી રીતે એસ્ટાબ્લિશ કરવાની છે આ બધી જ બાબતો તમારા ધ્યાનમાં હોવી જરૂરી છે પ્રવેશ પરીક્ષાઓથી માંડી અને તમને જોબ મળે એ માટે જે તમારે ટેસ્ટ આપવાનો છે તમારે એબિલિટી પૂરવા કરવાની છે આ બધી જ બાબતોની તમારી સંપૂર્ણ તૈયારી હોવી જોઈએ એ ઉપરાંત મિત્રો અનેક પ્રકારના વ્યવસાયો હવે ગુજરાતનામાં વિકસવાના છે ત્યારે તમારે જે તે વ્યવસાયમાં હવે પછી કે જોબ મળવાની કેટલી સંભાવના છે એ પણ આ તબક્કે ચકાસી લેવું જોઈએ અને એ પ્રમાણે તમારે તમારી રસ રુચિ મુજબનો ડિગ્રી અને વ્યવસાયને અનુરૂપ ડિગ્રી અને અભિયોગ્યતા કેળવવા પડે મિત્રો ત્યાર પછી કાકીદી પસંદગી પછી બીજો અગત્યની વસ્તુ છે કે વ્યવસાયમાં ગોઠવાઈ જવું મિત્રો સૌથી અગત્યની બાબત છે વ્યવસાયમાં ગોઠવાઈ જવું નોકરી બદલીને પણ પગાર વધુ મેળવી શકાય છે એવું આજકાલના યુવાનો માનતા થયા છે પણ મિત્રો તમે નોકરી બદલો છો ત્યારે ફરીથી બીજી જોબમાં તમારી જોબ સિક્યોરિટી કેટલી છે એ પણ જોવું અગત્યનું છે તમને પગાર વધારે મળશે પણ જો જૉબમાં સિક્યોરિટી નહીં હોય તો તમને વ્યવસાયમાં સારી રીતે નહીં ગોઠવાઈ શકો સમાયોજન નહીં સાધી શકો એટલે નોકરી બદલી અને સારો પગાર તો મળી શકે પણ પછી એની સાથે સંકળાયેલા અન્ય પરિબળોને પણ ધ્યાનમાં રાખવા પડે અને મિત્રો નોકરી બદલવી એટલે તમે ખૂબ કુશળ છો ટેકનિકલ બાબતોમાં હોશિયાર છો જે આજના સમયની જરૂરિયાત છે તો આ બધી જ બાબતો તમારે ધ્યાનમાં રાખવી પડે બીજું એમાં વ્યવસાયમાં ગોઠવાઈ જવું એમાં અગત્યની વસ્તુ છે કાર્ય સંતોષ મિત્રો કાર્ય સંતોષ એ એટલો બધો વિશાળ ખ્યાલ છે કે એના પર એક આખો સેમિનાર પણ થઈ શકે એટલો વિશાળ ખ્યાલ છે પણ વ્યવસાયિક સમાયોજનના સંદર્ભમાં આપણે જોઈએ તો કાર્ય સંતોષ ખૂબ અગત્યની બાબત છે જો તમને જોબ સેટિસ્ફેક્શન નહીં મળે તો ગમે તેટલો પગાર મળતો હશે તો પણ તમે એમાં થી સંતોષ નહીં મેળવી શકો અને જ્યાં કાર્ય સંતોષ નથી ત્યાં તમને પછી સ્ટ્રેસ રહેશે તનાવ રહેશે અને તનાવ રહેશે એટલે માંદગી રહેશે માનસિક સંતુલન તમારું માનસિક સ્વાસ્થ્ય પણ તમારું બગડશે જે તમારા સમાયોજનને ઇફેક્ટ કરશે એ તમારા વ્યવસાયિક સમાયોજન પર પણ અસર કરી શકે છે તો જોબ સેટિસ્ફેક્શન એ સૌથી અગત્યની બાબત છે મિત્રો એવા અભ્યાસો થયા છે કે ઉચ્ચ શિક્ષણ પામેલા લોકો સૌથી વધારે જોબ સેટિસ્ફેક્શન મેળવે છે સીધી વસ્તુ છે કે તમારી પાસે ઉચ્ચ શિક્ષણ છે અને ઉચ્ચ પ્રકારની ક્ષમતાઓ છે તો પછી ઉચ્ચ પ્રકારની ક્ષમતાઓ સાથે તમે ઉચ્ચ હોદ્દા પર કામ કરો છો ત્યાં તમને નિર્ણયો લેવાની સ્વતંત્રતા છે તમારે તમને મદદ કરનાર સહકાર્યકરોની પ્રમાણ પણ વધારે છે અને તમારું પગાર ધોરણ પણ ખૂબ ઊંચું છે એટલે પછી તમને ત્યાં જોબ સેટિસ્ફેક્શન વધારે મળે એટલે ઉચ્ચ શિક્ષણ અને જોબ સેટિસ્ફેક્શનને ખૂબ સીધો સસંબંધ જોવા મળે છે બીજી વસ્તુ છે કે વહીવટી વર્ગ છે એ અને કુશળ લોકો છે કે દાખલા તરીકે કોમ્પ્યુટર નિષ્ણાતો જેમને કોમ્પ્યુટરનું પર સતત કામ કરવાનું છે અને એ લોકો કોમ્પ્યુટરમાં નિષ્ણાત છે તો એ કર્મચારીની ત્યાં આગળ બોસ સાથે બહુ સારું ઇન્ડિમસી રહેશે અને બહુ સારો કાર્ય સંતોષ એના કામની પણ લેવાશે એટલે બહુ સારો કાર્ય સંતોષ એને પ્રાપ્ત થશે બીજી એક વસ્તુ છે કે જો કાર્ય રસપ્રદ હોય તમારી અભિરુચિ પ્રમાણેનું હોય અને અર્થપૂર્ણ હોય તો પછી તમને વધારે જોબ સેટિસ્ફેક્શન મળે છે કારણ કે જે માણસને જેમાં રસ પડે છે એ કાર્ય કરવા મળે તો પછી એને એ કામનો સંતોષ મળે છે થ્રી ઇડિયટ્સ પીચર આ બાબતમાં ખૂબ સારું હાઇલાઇટ કરે છે કે તમને પેલા એક હીરોને વાઈલ્ડ ફોટોગ્રાફીમાં રસ હોય છે અને એન્જિનિયરિંગ કરે છે કે જે આને જોબ સેટિસ્ફેક્શન મળવાની બિલકુલ સંભાવના નથી એને પ્રકૃતિમાં રસ પડે છે પ્રાણીઓમાં રસ પડે છે અને એ એન્જિનિયરિંગ કરે તો મશીનો સાથે શું કરશે એ વિચાર આપણે આપણી જાત માટે પણ કરવો જોઈએ તો સમાયોજન સારું તો જ થઈ શકે કે જ્યાં રસ છે અર્થપૂર્ણ છે અને તમારી સ્વની એક તમારા જાતને એક ઓળખ આપે એવું એક કાર્ય છે અને અર્થપૂર્ણ છે તો તમને વધારે કાર્ય સંતોષ મળશે બીજી એક અગત્યની વસ્તુ છે કે તમે જે વસ્તુમાં ક્ષમતા ધરાવો છો તમે જેમાં એબિલિટી ધરાવો છો જે વસ્તુ સારામાં સારી રીતે કરી શકો છો એ બાબત કરશો તો તમને વધારે કાર્ય સંતોષ મળવાનો સંભાવના રહે છે મિત્રો કાર્ય સંતોષ સાથે સંકળાયેલી સૌથી વધારે અગત્યની વસ્તુ છે કાર્યનું વાતાવરણ હવે કાર્ય સંતોષની જેમ કાર્યનું વાતાવરણ એ પણ એટલો જ મોટો વિષય છે કે જેમાં એક આખો મોટો સેમિનાર થઈ શકે કારણ કે કાર્ય સંતોષની જેમ કાર્યનું વાતાવરણ એ પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે કાર્યનું વાતાવરણ તનાવયુક્ત હોય ભેજવાળું હોય હવા ઉજાસ વગરનું હોય તો વ્યક્તિ ખૂબ ટેન્શનમાં રહે છે અને એને જોબ સેટિસ્ફેક્શન મળતું નથી આસપાસનું વાતાવરણ જ એને યોગ્ય ના લાગે તો એ વધારે સારી રીતે કામ પણ કરી શકતો નથી અને સારી રીતે કામ ના કરી શકે એટલે એને પોતાને પણ સંતોષ ના થાય જે સંસ્થાના વડા છે એને પણ સંતોષ નહીં થાય અને સરવાળે બહુ સારું રિઝલ્ટ પ્રાપ્ત થતું નથી અને વ્યવસાયિક સમાયોજન વધારે ખરાબ બને છે કુસમાયોજિત બને છે બીજી વસ્તુ છે પગાર સવલતો અને સલામતી મિત્રો મેં અગાઉ પર કહું કે જ્યાં સલામતી હશે એ જ જગ્યાએ તમને જોબ સેટિસ્ફેક્શન મળી શકશે અને એ જ વ્યવસાય પસંદ કરાય કે જ્યાં સલામતી હોય પગાર પણ સારો હોવો જોઈએ કારણ કે તમે જે કામ કરો છો એ પ્રમાણમાં તમને યોગ્ય વળતર નહીં મળે તો પણ તમને કાર્ય સંતોષ મળવાનો નથી સવલતો તો જે તે કર્મચારી જ્યાં કાર્ય કરે છે ત્યાંથી એને રહેઠાણ મેડિકલ ખૂબ જોખમી કાર્યો હોય તો જોખમ સામેનો વીમો વધારે કામ કરે તો બોનસ આ બધી જ બાબતોનું ધ્યાન પણ ધ્યાનમાં લેવી જોઈએ જે તમને કાર્ય સંતોષ આપી શકે છે એટલે વ્યવસાયમાં ગોઠવાતી વખતે કાર્ય સંતોષ ખૂબ જ અગત્યની બાબત બની રહે છે કાર્ય વ્યવસાયમાં ગોઠવાઈ જવામાં બીજી એક અગત્યની બાબત છે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોઈએ તો કાર્યમાં આગળ વધવું મિત્રો કાર્યમાં એક વાત આપણે કોઈપણ કાર્યમાં ગોઠવાઈ જઈએ છીએ વ્યવસાયમાં ગોઠવાઈ જઈએ છીએ પછી એમાં પ્રગતિ કેવી રીતે કરી શકાય એ બાબતને પણ ધ્યાનમાં રાખવી જરૂરી છે જે કાર્ય કરીએ છીએ એમાં આપણને બઢતી કેવી રીતે મળશે આપણે એમાં વધારે આગળ કેવી રીતે મળી વધી શકીશું એ બાબતને ધ્યાનમાં રાખવી જોઈએ મિત્રો પ્રગતિ કે બઢતી તમારા હોદ્દાને વધારે છે અને જ્યાં હોદ્દો વધે છે તમારી પ્રગતિ થાય છે એની સાથે સાથે તમારો મોભો વધે છે તમારો સામાજિક આર્થિક દરજ્જો પણ વધે છે બઢતી મળે એટલે પૈસા મળે છે અને બઢતી મળે એટલે સમાજમાં પણ તમને એક સારું ઊંચું સ્થાન પ્રાપ્ત થાય છે એટલે સામાજિક આર્થિક દરજ્જા સાથે બઢતી સીધી રીતે સંકળાયેલી બાબત છે વ્યવસાયની જગ્યાએ અને સમાજમાં બંને જગ્યાએ તમને બઢતી સ્ટેટસ અપાવે છે અને સાથે સાથે પૈસા પણ અપાવે છે તે સંપત્તિ અને સ્ટેટસ બંને માટે તમારે બઢતી મેળવવા માટે પ્રયત્નો કરવા જોઈએ બીજી એક વસ્તુ છે કે બઢતી મેળવવા માટે મિત્રો અત્યારે સમાજમાં આપણે જોઈએ છે કે લાગવગ ભ્રષ્ટાચાર લાંચ રુસવત કૌભાંડો બધું જ થતું હોય છે તો આ બાબતોથી આપણે સારા એક નાગરિક તરીકે એક સારા કાર્ય સંસ્થાના સારા કાર્યકર તરીકે આ લાંચ રુસવત કે ભ્રષ્ટાચાર આ બધાથી અળઘા રહેવું જોઈએ કારણ કે એક વખત જો તમારી વ્યવસાયના સ્થળે કે સમાજમાં લાંચિયા તરીકે લાંચ આપનાર તરીકે લાગવગ્યા તરીકેની એક છાપ બનશે તો પછી વ્યવસાયમાં પણ તમારું સમાયોજન ખૂબ સારું નહીં થાય એટલે આ બાબતો બઢતી મેળવવા માટે ના ઉપયોગ કરવો જોઈએ તમે તમારું કામ સરસ રીતે કરશો તો તમને ચોક્કસ એ મળવાનું છે એને બદલે લાંચ રૂસ કે લાગવગને બદલે તમે તમારી જવાબદારી ઉપાડવાની તૈયારી રાખો કારણ કે જેમ બઢતી મળશે હોદ્દો વધશે એમ જવાબદારીઓ વધવાની છે મિત્રો એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખો કે જેમ હોદ્દો મોટો એમ જવાબદારી વધારે એટલે તમે બઢતી ઈચ્છો છો તો વધારાની જવાબદારીઓ ઉપાડવાની તૈયારી રાખવી જ પડશે તો જવાબદારી વધારવાની તૈયારી રાખો અને બીજી એક અગત્યની બાબત છે તમારું જે કાર્ય છે તમે જે હાલ કાર્ય કરી રહ્યા છો બઢતી તો પછીની વાત છે પણ જ્યારે તમે જે જવાબદારી હાલ નિભાવી રહ્યા છો એમાં તમે જે કાર્ય કરી રહ્યા છો એ કાર્યને નિષ્ઠાથી કરો અને તમારા મૂલ્યોને વળગી રહો સમર્પણ ભાવથી કરો કે તમે તમારા સંસ્થા માટે કામ કરો છો તમે તમારા રાજ્ય માટે કામ કરો છો તમે તમારા દેશ માટે કામ કરો છો જો આ સમર્પણનો ભાવ હશે તો જ તમે આગળ વધી શકશો અને આ સમર્પણનો ભાવ હશે તો નિષ્ઠા તો આપો આપવાની છે અને મિત્રો નિષ્ઠા એવી વસ્તુ છે કે તમને એમ થાય કે મતભેદ છે બોસ સાથે મતભેદ છે સંસ્થાના નિયમો સાથે મતભેદ છે પોલિસી સાથે મતભેદ છે તો મિત્રો મતભેદ તો રહેવાના છે પણ મતભેદ હોવા છતાં પ્રામાણિકતાથી કોઈ સંસ્થાને જૂથને વળગી રહેવું એનું નામ નિષ્ઠા છે આ બાબત આપણા મગજમાં બહુ સ્પષ્ટ હોવી જોઈએ કે નિષ્ઠા શું છે અને સમર્પણ શું છે જો નિષ્ઠા હશે તો તમે એ કામને સારી રીતે કરવાના જ છો મતભેદો હોવા છતાં કરવાના છો અને મતભેદો હોવા છતાં સમર્પણ મારું મારું જૂથ મારી સંસ્થા રહેવું એ જ આપણી નિષ્ઠા છે અને આ હશે તો તમારા કામની કદર સો ટકા થવાની છે અને તમને બઢતી મળવાની છે બીજી વસ્તુ છે કે તમારા કાર્યો ધ્યાન પર લાવો આ આપણે દસ્તો સાહેબ મેનેજમેન્ટના બહુ મોટા ગુરુ છે એ ચોક્કસ એવું ચોક્કસ કહે છે કે તમે જે કામ કરો છો એને તમે જ જેટલી ચોકસાઈથી કર્યું છે એ દરેક વ્યક્તિના ધ્યાન પર આવવું ખૂબ જ જરૂરી છે જો આપણે બાથરૂમમાં સરસ મજાનું ગીત ગાઈએ તો એનો કંઈ અર્થ રહેતો નથી કોઈક દિવસ માઇક પકડી અને નાના સ્ટેજ પર પણ ગાઈએ તો જ ખબર પડે કે બીજાને ભાઈ આ વ્યક્તિને સારું ગાતા આવડે છે એટલે આપણી પાસે જે કંઈ ક્ષમતાઓ છે એ ક્ષમતાઓ વ્યક્તિના ધ્યાન પર આવે અને આપણે યોગ્ય રીતે કાર્ય કરીએ કાર્ય કર્યું હોય એ પણ લોકોના ધ્યાનમાં આવે એ જરૂરી હોય છે મિત્રો અત્યારનો સમય એવો છે કે સત્યને પણ દીવો કરીને બતાવવું પડે કે સત્ય આ છે આમ જો પ્રકાશ નહીં હોય જે પણ વસ્તુ છે જો લાઇટમાં નહીં આવે તો વર્થલેસ છે એનો કઈ અર્થ રહેતો નથી એટલે દરેકે દરેક વસ્તુને પ્રકાશમાં લાવો તમે જે કાર્ય કર્યું છે નિષ્ઠાથી કર્યું છે સારું કર્યું છે તે બતાવવામાં કંઈ ખોટું નથી એ ધ્યાન પર આવવું જ જોઈએ અને લાવવું જોઈએ અને એના વ્યવસ્થિત પ્રયત્નો કરવા જોઈએ હાજી હા કે ખાલી દેખાડો બહુ મોટો કરવો એવો નહીં પણ જેટલું કર્યું છે એટલું સારામાં સારી રીતે જે કર્યું છે એ પણ વ્યક્તિના ધ્યાન પર સંસ્થાના ધ્યાન પર લાવો તો તમને બઢતી મેળવવામાં વધારે સરળતા રહેશે બીજું સંસ્થાનો સારો પ્રચાર કરો તમે મિત્રો તમે જે સંસ્થામાં કાર્ય કરો છો એ સંસ્થા વિશે ક્યારેય ઘસાતું ન બોલો એ જૂથ વિશે ક્યારેય ઘસાતું ન બોલો નિંદા કે કુથલી કરવાનું ટાળો ટેબલ પર આપણે રિસેસમાં ભેગા થઈ અને સહકાર્યકરોની નિંદા કરીએ છીએ બોસની નિંદા કરીએ છીએ સંસ્થાની પોલિસીની નિંદા કરીએ છીએ ગવર્મેન્ટની પોલિસીની નિંદા કરીએ છીએ મિત્રો આ વસ્તુ ખૂબ જ ખોટી છે જ્યાં વિરોધ અન્યાય થાય છે એની કરો પણ જ્યાં અન્યાય નથી નિયમો છે તો નિયમ મુજબ સારી રીતે કાર્ય કરો અને સમયસર નિષ્ઠાથી કાર્ય કરો અને અન્યાય હોય તો પછી યુનિયનો સંગઠનો છે સરકાર શ્રી સાંભળે છે બરાબર અથવા સંસ્થાના હોદ્દેદારો પણ સાંભળે છે તો આ બધી જ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ બઢતી મેળવતી વખતે આ બધી બાબતો આપણે ખૂબ ધ્યાનમાં રાખવી પડે બીજું પબ્લિક રિલેશન અને માનવીય અભિગમ આ બંને વસ્તુઓ પણ તમને બડતી અપાવવામાં મદદરૂપ થશે મિત્રો નેક્સ્ટ સ્લાઇડ જોઈએ તો કામ કરતી મહિલાઓનું સમાયોજન બહુ સ્વાભાવિક છે કે કામ કરતી મહિલા હોય એટલે એને સામાજિક અને વ્યવસાયિક બંને પ્રકારની જવાબદારીઓ નિભાવવાની છે એટલે એને સમયોજન સાધવામાં ખૂબ તકલીફ પડે છે મિત્રો પહેલા ગર્લ ખેતી પશુપાલન શિક્ષક ક્લાર્ક બસ આટલા જ વ્યવસાયો સ્ત્રીઓ કરતી હતી પણ સમય બદલાયો છે હવેની સ્ત્રીઓ સીઓ હોય છે આઈએએસ હોય છે આર્મી ઓફિસર હોય છે અવકાશ પણ બની શકે છે એ આપણે બધા જ જાણીએ છીએ એટલે સ્ત્રીઓનું વ્યવસાયનું ક્ષેત્ર ખૂબ વિકસ્યું છે અને એટલે વ્યવસાય કરતી સ્ત્રીઓના સમાયોજન પર આપણે ખાસ ધ્યાન આપવું જોઈએ ઉચ્ચ કૌશલ્ય અને ઉચ્ચ શિક્ષણ બંને જરૂરી હોય એવા વ્યવસાયો હવે સ્ત્રીઓ કરતી થઈ છે એટલે સ્ત્રીઓની ક્ષમતાઓ વિશે કોઈ હવે શંકા રહી નથી ત્રણ બાબતો ખૂબ મહત્વની છે વ્યવસાય કરતી સ્ત્રીઓમાં એક તો ભેદભાવ જાતીય સતામણી અને બારું બાળું છે તો મિત્રો ઓગણીસો ને છોતેરમાં સ્ત્રી પુરુષોને બંનેને સમાન વેતન આપવું એવો કાયદો આવ્યો ઓગણીસો ને સિત્યાસીમાં માં આ કાયદામાં સુધારો કરી અને માત્ર સમાન વેતન નહીં પણ બઢતી બદલી અને તાલીમ આ ત્રણેય બાબતોમાં પણ સ્ત્રીઓ સાથે કોઈ ભેદભાવ ન રાખવામાં આવે એવો કાયદામાં સુધારો કરવામાં આવ્યો છે સેવા વર્કિંગ વિમેન ફોર ઇન્ડિયા સેન્ટર ફોર વિમેન ડેવલપમેન્ટ આવી બધી સંસ્થાઓ વર્કિંગ વિમેન માટે વ્યવસાયી મહિલાઓના ન્યાય માટે હકો માટે લડત આપે છે બીજું કે સમાન તક મળવી જોઈએ તેત્રીસ ટકા અનામતની વાત છે પણ મિત્રો હજુ વધારવાની વાત ચાલી રહી છે સ્વસહાય જૂથો ચાલે છે સખી મંડળો ચાલે છે એટલે નાનામાં